હવે ગુજરાતીમાં આપણે સ્વાપોથીમાં પાઠ બે હું તમને ચલાવું. પ્રશ્ન એક, વિકલ્પો છે. કસ્તુરબાનો જન્મ કયો થયો હતો? તો શું આવશે? પોરબંદરમાં. બ, સત્યાગ્રહ આશ્રમ આજે કયા નામે ઓળખાય છે? તો શું આવશે? બ, સાબરમતી આશ્રમ. આગા ખાન મહેલ કયો આવેલો છે? ક, પૂનામાં. બાપુજી સેવાગ્રામ હતા ત્યારે કસ્તુરબા કયો ગયા હતા? બ, મરુલી. કસ્તુરબા સ્વભાવે કેવા હતા? ટેકીલા અને ધર્મપરાયણ. ક, કસ્તુરબા સાંજની ગાડીમાં શા માટે ન આવ્યા? એ ગાડીમાં ભાડું વધુ હતું. અ આવશે. હવે પ્રશ્ન બે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન એક, કસ્તુરબાના પિતાનું નામ શું હતું? તો શું આવશે? ગોકુલદાસ. કસ્તુરબાના માતાનું નામ શું હતું? તો વ્રજકુંવર. તાપટીવેલી ગાડી ક્યાંથી આવતી હતી? સુરતથી. કસ્તુરબાનો જન્મ કયો અને ક્યારે થયો હતો? તો કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869ના એપ્રિલ માસમાં થયો હતો. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો. કસ્તુરબાએ જેલના સત્તાવાળાઓને પોતાનો શું નિશ્ચય જણાવ્યો? તો કસ્તુરબાએ જેલના સત્તાવાળાઓને પોતાનો નિશ્ચય જણાવતા કહ્યું કે હું બીજાને હાથનું રાંધેલું ખાઈશ નહીં, જો ફળ મળશે તો ખાઈશ, નહીં તો ભૂખ સહન કરીશ. પ્રશ્ન બે, કસ્તુરબાને મળવા આવેલી એક બહેને ગાંધીજીને શું પૂછ્યું? ગાંધીજીએ તેનો શો ઉત્તર આપ્યો? તો કસ્તુરબાને મળવા માટે આવેલી એક બહેને ગાંધીજીને પૂછ્યું, બા અત્યારની ગાડીએ તો આવશે ને? બાપુજીએ ઉત્તર આપ્યો, જો બા પૈસાદારોના બા હશે તો અત્યારે આવશે, ને ગરીબોના બા હશે તો ટાટીવેલીમાં સવારે આવશે. પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કસ્તુરબાએ શા માટે જેલમાં નકુડા ઉપવાસ કર્યા? કસ્તુરબા ધર્મપરાયણ હતા, આથી તેમણે જેલમાં બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે, એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો. જેલ સત્તાવાળા મક્કમ રહ્યા, આથી કસ્તુરબાએ જેલમાં નકુડા ઉપવાસ કર્યા. પ્રશ્ન બે, આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે કસ્તુરબા જેલ સત્તાવાળાઓને તાબે થયા હોત તો? દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે કસ્તુરબા જેલ સત્તાવાળાઓને તાબે થયા હોત તો તેઓ ધર્મપરાયણ અને ટેકીલા ન રહી શક્યા હોત, તેનું તેમને ખૂબ દુઃખ થાત. પ્રશ્ન ત્રણ, આશ્રમમાં મજૂરો કામ કરવાની આનાકાની શા માટે કરવા લાગ્યા? આશ્રમમાં થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. એક દિવસ ત્યાં ચોર આવ્યા અને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈને ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. પ્રશ્ન ચાર, કસ્તુરબા તમને ગરીબોના બા લાગ્યા હશે, શા માટે? કસ્તુરબા ગરીબોના જેવું જીવન જીવતા, આશ્રમમાં ગવાર ભરડવા જેવું કામ પણ કરતા, કરકસર કરતા, વધુ પૈસા ખર્ચીને સાંજની ગાડીમાં આવવાને બદલે ઓછા પૈસામાં સવારે ટાપટીવેલી મરોલીથી આવ્યા, તેથી કસ્તુરબા ગરીબોના બા હતા એમ મનાય. સત્યાગ્રહ આશ્રમના વ્યવસ્થાપકને શી મૂંઝવણ થઈ? એક દિવસ આશ્રમમાં ચોર આવ્યા અને ત્યાં કામ કરતા મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈને ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. ગાંધીજીએ આશ્રમના લોકોને કામ સંભાળી લેવા સૂચવ્યું. બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા, પરંતુ બાને શું કામ આપવું એની મૂંઝવણ સાબરમતી આશ્રમના વ્યવસ્થાપકને થઈ. પ્રશ્ન પાંચ,
કૌંસમાં આપેલા શબ્દોના આધારે કસ્તુરબા વિશે 5 વાક્યો લખો. તો પહેલા ગાંધીજી સર. તો કસ્તુરબા ગાંધીજીના જીવન સાથી હતા. તેમનો જન્મ પોરબંદરમાં સને 1869ના એપ્રિલ માસમાં થયો હતો. તેઓ ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં જોડાયા અને જેલમાં પણ ગયા હતા. કસ્તુરબા સાચે જ ગરીબોના બા હતા. તેમનું મૃત્યુ પુનાના આગા ખાન મહેલમાં થયું હતું. પ્રશ્ન 6, ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1, કસ્તુરબાના પિતાનું નામ ખાલી જગ્યા હતું તો શું આવશે? ગોકુલદાસ. કસ્તુરબા ખાલી જગ્યા ગાડીમાં આવ્યા તો ટાપટીવેલી. ટાપટીવેલી ગાડી ખાલી જગ્યાથી આવતી હતી સુરતથી. આફ્રિકાથી આવી ગાંધીજીએ ખાલી જગ્યા નદીને કાંઠે આશ્રમ સ્થાપ્યો તો સાબરમતી. હવે ખરા ખોટા. કસ્તુરબાનો જન્મ સને 1869ના ઓક્ટોબર માસમાં થયો હતો તો ખોટું આવશે. ગાંધીજીએ આફ્રિકાથી સત્યાગ્રહની લડત ઉપાડી હતી. સાચું. કસ્તુરબા બાપુજી સાથે યરવડા જેલમાં કેદી બનીને ગયા હતા. ખોટું. પ્રશ્ન 8, જોડકા જોડવાના છે. પહેલું છે હિંદ છોડોની લડત, તો સામે શું આવશે? ઈસવીસન 1942. કસ્તુરબાનું અવસાન, તો ઈસવીસન 1944. બાપુજીના જીવન સાથી કસ્તુરબા. વ્રજકુંવર કસ્તુરબાના માતા. હવે અહીંયા એક કોષ્ટક આપેલું છે, તો એક કોષ્ટકમાં દેશ નેતાઓના નામ છુપાયા છે, તો તમારે તે શોધીને કોર કરવાનું છે અને પછી બાજુમાં અહીંયા જગ્યા આપી છે ત્યાં તમારે તે નામ લખવાના છે. તો જુઓ, આંબેડકર, કસ્તુરબા, સરદાર, સુભાષચંદ્ર, ગાંધીજી અને જવાહર, આ 5 નામ છે. પ્રશ્ન 10, સાચી જોડણી લખો. શરૂઆત, સુશીલ, હરિજન, શક્તિ, દિવસ અને નિશ્ચય, આ રીતે લખાય. પ્રશ્ન 11, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો. દેહ એટલે કાયા અથવા શરીર, નિશ્ચય, સંકલ્પ, ઈરાદો, મક્કમ, અડગ, બાંધો, કાઠું, જીવનસાથી, સહધર્મચારીની. પ્રશ્ન 12, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. દિવસ, રાત, નાની, મોટી, ઓછું, વધારે, સમજવું, અણસમજવું, દૂર તો નજીક, ઢીલા તો કાઠા, સવાર, સાંજ, પૈસાદાર તો ગરીબ, પવિત્ર, અપવિત્ર, બહાર તો અંદર. હવે પ્રશ્ન 13, રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નંબર 1, મોખરે રહેવું. મોખરે રહેવું તો શું થાય? આગળ રહેવું, સક્રિય રહેવું, એનું વાક્ય બનાવવાનું છે. ડાયાબાઈ સમાજની દરેક પ્રવૃત્તિમાં મોખરે રહે છે. નંબર 2, દેહ પડવું, મૃત્યુ થવું, અવસાન થવું. 22 ફેબ્રુઆરી 1944ના રોજ બાનો દેહ પડ્યો. ઢીલા પડવું એટલે નરમ થવું, એનું વાક્ય છે મહેશ. એનું વાક્ય છે કારીગર ઉપવાસ પર ઉતરતા માલિક ઢીલા પડ્યા. પ્રશ્ન 4, આનાકાની કરવી. બા કોઈ પણ કામમાં આનાકાની ન કરતા. નંબર 5, બોલ ઉપાડી લેવો, પડકાર ઝીલી લેવો. દીકરાએ પિતાનો બોલ ઉપાડી લીધો. નંબર 6, વાતાવરણ ખીલી ઉઠવું, વાતાવરણ જીવંત બની જવું, એનું વાક્ય છે મુખ્યમંત્રીની હાજરીથી સભાનું વાતાવરણ ખીલી ઉઠ્યું. નંબર 14, નીચેના શબ્દોની જાતિ બદલવાની છે, બરાબર? તો સ્ત્રી હોય તો પુરુષ, પુરુષ હોય તો સ્ત્રી. પતિ તો શું આવશે? પત્ની. બા તો બાપુજી. સ્ત્રી તો પુરુષ. માતા, પિતા. બહેન તો ભાઈ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો આ બધામાંથી પહેલું શું આવશે? ઉમરકો, પછી ગવાર, પછી મક્કમ અને છેલ્લે આવશે સુશી.
बराबर तो અહીંયા આપણી સ્વાપોથી પૂર્ણ થાય છે તો તમારે ચોપડીમાં તો પૂરવાનું નથી પણ સ્વાપોથીમાં આ રીતે પૂરવાનું છે।